સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. આજે અમરધામ આશ્રમ પર ઘણા બધા મહેમાનો અત્રે પધારેલ છે. બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે આજે પ્રભુજીના પ્રસાદનું મેનુ આપણે પૂરી, શાક, ખીચડી અને ભજીયા અને સાથે સ્વીટમાં શ્રીખંડ આજે આપણા ચંદુભાઈ રાક એમના તરફથી આજની બધી પ્રસાદી છે. એમના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિત્તે સ્વર્ગવાસ અમૃતાબેન પરસોત્તમભાઈ રાક એમની આજે પુણ્યતિથિ છે. એ નિમિત્તે બધા જ પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવામાં આવેલ છે. અને આ એક સારી બાબત છે કે આખે આખો પરિવાર અત્રે પધારી અને પોતાના હાથેથી જ સેવા કરી અને બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરે છે. અને સાથે સાથે નાના છોકરાઓ પણ આવ્યા છે, એમને પણ ઘણું શીખવા મળે કે આપણે પણ મોટા થઈ અને આવી જ રીતે સેવા કરવાની છે. એટલે સ્વર્ગવાસ અમૃતાબેન રાકના દિવ્ય આત્માને મા અમર શાંતિ અર્પે એવી મા અમરના ચરણોમાં પ્રાર્થના. અને આપણા ચંદુભાઈ રાક અને એમના પૂરેપૂરા પરિવારનો મા અમરધામ આશ્રમ વતી અને સાથી સેવા ગ્રુપ તરફથી ખૂબ ખૂબ આભાર. પૂરા પરિવારને મા અમર સુખી રાખે, નિરોગી રાખે અને હંમેશા ખુશ રાખે અને આવી સેવા કરતા રહે. આ નાના નાના ભૂલકાઓ પણ મોટા થઈ અને આવી સેવા કરે એવી મા અમરના ચરણોમાં પ્રાર્થના. અને શાક, ખીચડી, શ્રીખંડ એ બધું તૈયાર થઈ ગયું છે અને આ બાજુ બધી બહેનો બધા પ્રભુજીઓ માટે પૂરી બનાવે છે. એટલે આપણે હમણાં થોડી જ વારમાં બધા પ્રભુજીઓને હજી ભજીયા બનાવવાના બાકી કા, એટલે હમણાં થોડી વારમાં હજી ભજીયા બનાવશે. ત્યારબાદ આપણે બધા પ્રભુજીઓને જમવા બેસાડશું. ફરીથી ચંદુભાઈ અને એમના પૂરા પરિવારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. તમે હંમેશા અહીંયા આવતા રહો અને આવી સેવા કરતા રહો એવી માના ચરણોમાં પ્રાર્થના. જો અમારા બા છે ને અહીંયા મસ્ત મજાના ભજીયા બનાવે છે બધા પ્રભુજીઓ માટે. બા, શું નામ છે તમારું? કલ્પનાબેન. વિજયાબેન અને કલ્પનાબેન બંને બા થઈ અને બધા પ્રભુજી માટે એકદમ મસ્ત મજાના ગરમા ગરમ મરચાના અને ફુલવડા અને વડા અને બધું સાથે છે. બધા પ્રભુજીઓ માટે મસ્ત મજાના ભજીયા બનાવે છે. લાઇટ વૈગી છે એટલે હમણાં લાઇટ આવી જાય એટલે બધા પ્રભુજીઓને આપણે પ્રસાદ અર્પણ કરી દેશું. અમારા નાના નાના બાળકો બધા સેવામાં લાગી ગયા બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે. પ્રસાદ આપવા માટે બેસી ગયા, સોરી પ્રસાદ આપવા લાગી ગયા છે. અને થોડો લાઇટ વૈગી છે એટલે વિડીયોમાં થોડો પ્રોબ્લેમ રહેશે. જો કે હમણાં થોડી વારમાં લાઇટ આવી જાય પછી હમણાં બધું ક્લિયર આવી જશે. અમારા પનુભાઈ, તકુભાઈ, તકુભાઈ શું છે મજામાં? હે ભાવે છે ભજીયા? ભજીયા ભાવે? શું છે બાપા, સારું મજા આવે એવું છે ને? આજની પૂરી પ્રસાદી આપણે ફરીથી રાક પરિવાર, ચંદુભાઈ રાક અને તેમના પૂરા પરિવાર એમના દ્વારા છે. આર્યનભાઈ ક્યાં કર રહે હો આપ? ભજીયા ખા રહે હો અકેલે? અકેલે મેરે કો તો બોલા ભી નહીં કે આપ આઈએ. શું છે આજે જમવામાં? ઓહો હો હો, ભજીયા, ચટણી, પૂરી, પછી સંભારો, શાક અને શ્રીખંડ. વાહ ભાઈ વાહ, એ તો જમાવટ થઈ ગઈ. આર્યનભાઈ ખાને લગો, ખાને લગો આપ, શરૂ કરી દીજીએ આપ ખાના. અંભાઈ ક્યાં વયા ગયા? અમારા અંભાઈ ને અમારા ટીસિયાભાઈ. ટીસિયાભાઈ જમાવટ ને? હા ટીસિયાભાઈ જમાવટ. અત્યારે જમવામાં ધ્યાન છે ખાલી. રોહિતભાઈ જમાવટ ને? એમ ને. હિતેશભાઈ મજામાં? જમાવટ ને જમવામાં? એમ ને. શ્રીખંડપુરી? વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ ને. હા એમ જા જા દાદા તરફ, ઓલા દાદા તરફથી ને આખા પરિવાર તરફથી હો આજનું. આમ ભાઈ હું તમને જ ગોતતો હતો, એકલા એકલા જમી લીધું, મને જ બોલાવ્યું હોય નહીં. અરે પણ આ મરચાના ભજીયા ને આ તો જમાવટ કરી. શું તમે તો હે એમ ભાઈ,
મરચા ના ભજીયા ને જમાવટ છે આ બધું. શિખંડ દઉ? પૂછી પૂછીને આપજો. શિખંડ દઉ? એમ ભાઈ આ એકલા એકલા હાવ બે જાવ. હે બે જાવ. જો અમારા બા ને જીગુબેન ને મીનાબેન ને બધા પ્રભુજી બેસી ગયા. અમારા રોશનબા ક્યાં વયા ગયા? મારા બા મારા બા ક્યાં વયા ગયા? હા બેઠા મારા બા. હારું બા આ એકલા એકલા જમવા બેસી ગયા. તમે બોલાય હોય નહીં મને. હે ના શું છે આજે જમવા મને કયો તો ખરા? હોવે ના પાડી. ઓહો તો ના કઈ કહેવાય. શિખંડ વાળા ક્યાં વયા ગયા? શિખંડ આપો મારા બા ને. અમને કીધું નહીં કે હાલો બા તમે શિખંડ ખા, હાલો મારો છોકરો શિખંડ ખાઈ લ્યો. એમ તો કીધું નહીં. એકલા એકલા ખાઈ લીધા. પ્રભુજીઓ બધા જમવા બેસી ગયા છે. અમારે રાંક પરિવારના બધા ભૂલકાઓ બધા પ્રભુજીઓને ડીશ વિતરણ કરે છે અને સાથે સાથે બધા પ્રભુજીઓને ચમચી પણ આપે છે. બધા પ્રભુજીઓ લાઈનમાં એકદમ ગોઠવાઈ ગયા છે પ્રસાદી લેવા માટે. આજની બધી પ્રસાદી પૂરી પ્રસાદી આપણે અમૃતાબેન રાંક, સ્વર્ગવાસી અમૃતાબેન રાંક હસ્તે ચંદુભાઈ રાંક એમના દીકરા એમના તરફથી છે. આ બાજુ બધો પૂરો પરિવાર બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે લાગી ગયો છે. ઓહો નાના નાના ભૂલકાઓ પણ બધા પ્રભુજીઓને પોતાના હાથેથી જ પ્રસાદ અર્પણ કરે છે. આજની પ્રસાદીમાં પૂરી, શાક, ભજીયા, ચટણી અને ખીચડી અને સાથે સ્વીટમાં શ્રીખંડ છે. અમારા હેયાનભાઈ હેયાનભાઈ પણ જો બધા પ્રભુજીની સેવામાં લાગી ગયા. બધા પ્રભુજીને પાપડ આપે છે. તમારો થોડો અનુભવ કયો આશ્રમ વિશે? તમે અહીંયા આવ્યા અને આમ તમને કેવું લાગ્યું એમ આશ્રમમાં? આશ્રમ પ્રત્યે અમને બહુ સારો અનુભવ થયો. અંદરના જે બધા તમે સેવા કરો છો બધાની, એ અમને બહુ જ ગમ્યું. અને આજ અમે પણ પહેલી વાર આયા લાભ લીધો છે. હા અને હવે તો આવતા જ રહેવો એમ. અમે આ પ્રસંગ આવા બર્થડે કે આ તે હો ત્યારે અમે આ બધા છોકરાઓને લઈને અહીં આવશું. ચોક્કસ ચોક્કસ. બધા જો બધા નાના નાના ભૂલકાઓ છે એ બધા પ્રભુજીઓની સેવામાં જ લઈ ગયા છે. હિયાન ને હિયાન હિયાનો હિયાનભાઈ. હા હિયાનભાઈ ને જો બધી બાળાઓ બધા પ્રભુજીઓની સેવામાં લાગી ગયા. આશ્રમ વિશે થોડોક અનુભવ કયો તમે આવ્યા, તમને કેવું લાગ્યું? આશ્રમનું બધું સારું છે અને વ્યવસ્થા સારી, બધાને સારી રીતે સાચવે, ચોખ્ખાઈ એકદમ છે. અને તમારા જયદીપભાઈના રિપોર્ટ ઉપરથી વાત ઉપરથી એવું લાગ્યું કે પાંચ દીમાં જે કોઈ પિયક આવે છે એ એમ કે પ્લસ હોય કે સારા એમ કે સુધરી જાય છે. 50%, 25% જેવી અમારાની દયા એના ઉપર બધાનો સુધારો થાય છે. આજની પૂરી પ્રસાદી આપણા ચંદુભાઈ રાક અને રાક પરિવાર, આખે આખો પરિવાર અત્રે ઉપસ્થિત જ છે. એમના તરફથી છે એમના માતૃશ્રી અમૃતાબેન એમની પુણ્યતિથિ, એ નિમિત્તે આપણા બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરેલ છે. એ બદલ ચંદુભાઈ અને એમના પૂરા પરિવારનો સાથી પરિવાર તરફથી અને મા અમરધામ આશ્રમ તરફથી ખૂબ ખૂબ આભાર. મા અમર આપ સર્વને હંમેશા સુખી રાખે, નિરોગી રાખે અને હંમેશા આવી સેવા કરતા રહો એવી માના ચરણોમાં પ્રાર્થના. જો પૂરો પરિવાર એકદમ સેવામાં લાગી ગયો છે. ચાલો હવે બધાને સીતારામ. સદેવીદાસ, જયમાં અમર, જય શ્રી કૃષ્ણ. ફરીથી મળીશું નવા બ્લોગ સાથે. તો બધા જોતા રહેજો આપણા બ્લોગને અને જલપા પટેલ સાથી સેવા ગ્રુપ અને જલપા પટેલ લાઈફ બ્લોગ ફેસબુકમાં ફોલો કરજો અને યુટ્યુબ ચેનલને બધા સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચાલો બધાને જયમાં અમર, જય શ્રી કૃષ્ણ. જુઓ પૂરો પરિવાર પાછો ફરીથી સેવામાં લાગી ગયા. બધા પ્રભુજીઓએ પ્રસાદી લઈ લીધી અને જે બહેનો છે બધા પ્રભુજીઓના વાસણ સાફ કરે છે. અને અહીંયા બધા પુરુષો થાળીને ગાભા મારે છે એમને ચોખ્ખી કરવા માટે. એટલે આમ આપણે આમ બેઠા તો નથી જ ક્યાં આવ્યા ત્યારે આપણે કામ જ કરી રહ્યું છે ને.
આવ્યા ત્યારથી જ પૂરો પરિવાર કામે લાગી ગયો છે અને સાથે સાથે નાના ઢીંગલાઓ પણ કામે બધા હતા જ.